चुप कर दे। ओके तो पहला आपणे आजे बेकएंड बनावशू। तो बेकएंड आपणे बनशे पीएचपी नी अंदर, बराबर। तो बेकएंड एटले चुप कर दे। तो बेकएंड एटले पीएचपी नी अंदर आपणे आखू बेकएंड क्रिएट करवानुं छे, जेमां एपीआई अने सेकंड रहेशे आपणो डेटाबेस। तो आपणे पहेला शुं करवानुं गाइस, ZAMP सर्वर डाउनलोड करवानुं। शुं करवानुं? ZAMP सर्वर। बधाने ख्याल छे ZAMP सर्वर? तो ZAMP सर्वर आपणे पहेला डाउनलोड करवानुं छे, अने ए ZAMP सर्वरनी अंदर आपणे बधी एपीआई बनावानी छे, बराबर। तो ZAMP सर्वर बधाने सेटअप छे। ओके चलो, एवो कोई छे जेने ZAMP सर्वर सेटअप ना होय? ओके आवे छे सेटअप करता? हाँ ओके, जो ZAMP सर्वर में कई छे नहीं, खाली बताई दू। डाउनलोड ZAMP सर्वर लखशो ने एनी ऑफिशियल वेबसाइट एक ज छे, એમાં વિન્ડોઝનું છે આ સેકન્ડ નંબરનું ડાઉનલોડ કરી લેજો, 64 MB છે, બરાબર। હવે આમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી exe ફાઇલને નેક્સ્ટ નેક્સ્ટ કરીને ફિનિશ કરશો એટલે સી ડ્રાઈવની અંદર એક ZAMP કરીને વંજો ભાઈ જણા બહાર હલે તો હલે વાત કરતી કોડ યાર તો એટલે અહીંથી આપણે શું કરવાનું, ડાઉનલોડ કરીને અને એ ફાઇલને આપણે નેક્સ્ટ 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 કરીશું ને, એટલે શું થશે અહીંયા એનું આખું ડેવલપમેન્ટ સેટઅપ થઈ જશે એની અંદર સી ડ્રાઈવની અંદર। હવે સી ડ્રાઈવમાં તમે જશો ને એટલે તમને છે ને અહીંયા એક ZAMP ફોલ્ડર આવી રીતે મળશે, એની અંદર જવાનું આપણે, અને એની અંદર તમને એક ZAMPની અંદર એક તમને મળશે અહીંયા ZAMP કંટ્રોલર, હે ને ZAMP કંટ્રોલર। એ ZAMP કંટ્રોલરમાં તમારે જશો અહીંયા, ત્યાં તો બધાનું સેટઅપ અલગ અલગ હોય છે એટલે તમને એમાં અલગ અલગ મળશે। ZAMP કંટ્રોલમાં જઈને તમારે બે વસ્તુ ઓન કરવાની, પહેલાં એક તો MySQL ડેટાબેઝ અને બીજું અપાચે સર્વર, આ બંને તમારે ઓન કરવાના અહીંયા, બરાબર। તમને બતાવ્યું ZAMP કંટ્રોલ કેવું હોય, જો આવી ત્યાં આવશે એક દેખાય છે ZAMP કંટ્રોલ, તમે જોશો ને ZAMP ફોટામાં જઈને એટલે અહીંયા અપાચે અને તમારું MySQL શું કરવાનું, સ્ટાર્ટ કરવાનું, બંને સ્ટોપ હશે બંને સ્ટાર્ટ કરવાના, બરાબર। એના પછી તમારે સ્ટાર્ટ થઈ જાય એટલે અહીંયા બ્રાઉઝરમાં આવવાનું, અહીં લખવાનું લોકલ હોસ્ટ, શું લખવાનું ખાલી, પછી એન્ટર આપશો એટલે અહીંયા આવશે ZAMP અપાચે એ બધું લખેલું આવશે, અહીંયા પીએચપી માય એડમિનમાં જવાનું એટલે એની અંદર અહીંયા ફોલ્ડરો આટલા બધા નહીં હોય, પણ તમારે શું કરવાનું, ન્યૂમાં જવાનું, ક્યાં જવાનું, ન્યૂમાં, અને ડેટાબેસનું નામ આપી દેવાનું। ડેટાબેસનું નામ આપણે આપી દઈએ કે અહીંયા ભાઈ રોયલ એન્ડ્રોઈડ, પછી એન્ટર આપશો એટલે બની જશે, પછી એની અંદર એક ટેબલ બનાવી દઈએ સ્ટોન નામનું અને અહીંયા ક્રિએટ કરી દઈએ। પહેલાં આઈડી આપી દઈએ, આઈડી શું હોય, ઓટો ઇન્ક્રીમેન્ટ હોય, બરાબર। પછી બીજું આપી દઈએ નેમ, નેમને શું હોય, વેરકેર આપી દઈએ, 30 આપી દઈએ, પછી આપી દઈએ ઈમેલ વેરકેર 30, પાસવર્ડ વેરકેર 30, બરાબર, ને ક્રિએટ પાસવર્ડને 10 આપી દો તો બી ચાલશે, બહુ જરૂર નથી એની કહી અત્યારે,
सेव कर देशो એટલે અહીંયા એક આવી જાય તમારું ટેબલ બની જશે બરાબર એ બ્રાઉઝ કરશો એટલે ડેટા બતાવશે ડેટા અત્યારે કોઈ છે નહીં આપણે અત્યારે હવે શું કરવાનું આનું તો આપણે શું કર્યું બેકએન્ડમાં અત્યારે ડેટાબેઝ બનાવ્યો શું બનાવ્યું ડેટાબેઝ બનાવ્યો હવે આ ડેટાબેઝને કનેક્ટ કરવાનો છે એન્ડ્રોઇડની અંદર શેની અંદર એન્ડ્રોઇડની અંદર તો બતાવું તમને જો આ રહ્યું દેખાય છે જો આપણું માય એસક્યુએલ બની ગયું ગાઈસ દેખાય છે ઓકે હવે તો શું બાકી રહ્યું તો પીએચપીની એપીઆઈ બનાવવાની શું બનાવવાનું એપીઆઈ હવે એપીઆઈનો મતલબ શું છે ખબર છે એકચ્યુઅલી તમારી એસક્યુએલની ક્વેરી શું છે એસક્યુએલની ક્વેરી પણ પણ એ એપીઆઈ છે ને જેસન ફોર્મેટમાં હોય શેમાં હોય જેસન ફોર્મેટ તો હવે જેસન ફોર્મેટ એટલે શું સમજો અહીંયા જેસન ફોર્મેટ તો જેસન ફોર્મેટ છે ને એક સ્ટ્રિંગ ફોર્મેટ જ કહેવાય શું કહેવાય જેસન ફોર્મેટ એટલે સ્ટ્રિંગ ફોર્મેટ પણ એ શું કરે તમને આ રીતે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપે દેખાય છે તો આ લેફ્ટ સાઈડ જે હોય ને લેફ્ટ સાઈડ આ કોલન પહેલાં એ કી કહેવાય કી એટલે તમારા કોલમનું નામ ટેબલમાં કોલમનું નામ રાઈટ સાઈડ એની વેલ્યુ હોય શું હોય એની વેલ્યુ લેફ્ટ સાઈડ એ જ એ તમારી કોલમ છે રાઈટ સાઈડ એની વેલ્યુ તો લેફ્ટ સાઈડ જેટલી બી હોય બધી કોલમ બનશે રાઈટ સાઈડ એની વેલ્યુ બનશે તો આ જેસન જનરલી કરે શું તો તમને સ્ટ્રિંગ ફોર્મેટમાં કન્વર્ટ કરી આપે આ રીતે જેસન બનાવી આપે હવે જેસનનો યુઝ કેમ કરીએ આપણે એનો મતલબ સમજો કારણ કે એન્ડ્રોઈડ છે ને ડાયરેક્ટ માય સ્કૂલ સાથે કનેક્ટ ના થઈ શકે ડાયરેક્ટ માય સ્કૂલ સાથે કનેક્ટ થાય નહીં એટલે શું કરવું પડે અહીંયા મારે એ ફોર્મેટ યુઝ કરવું પડે કે જે બંને સમજી શકે શું કરે બંને જણા સમજી શકે તો એ કહેવાય તમારી એપીઆઈ એપીઆઈનું જનરલી લોજિક હોય પીએચપીની અંદર પણ એનો રિસ્પોન્સ રિસ્પોન્સ એટલે એનું આઉટપુટ જેસનમાં હોય શું હોય જેસનમાં હોય કેમ જેસનમાં હોય કારણ કે જેસન એન્ડ્રોઇડ સમજી શકે છે બીજી કોઈ વસ્તુ સમજી શકતું નથી તો અત્યારે આપણે શું કરવાનું છે હજી આપણે ડેટાબેઝ બનાવ્યો હવે શું બનાવવાનું એપીઆઈ બનાવવાની શું બનાવવાનું એપીઆઈ પછી આ બનાવશું બરાબર ડેટાબેઝ પછી એપીઆઈ તો એપીઆઈ શેમાં બનશે તો પીએચપીમાં જ બનશે પણ કેવી રીતે બનશે તો એના માટે તમે જેમ ફોલ્ડરની અંદર જશો ને એટલે તમને એચટી ડોક્સ નામનો એક ફોલ્ડર મળશે છે ને એમાં જવાનું ને એની અંદર આપણે એક ફોલ્ડર બનાવીએ કે ભાઈ રોયલ હા ના રોયલ એપ રોયલ એપમાં જઈને તમારે હું તમને જે ફાઇલ આપું એ ફાઇલ તમારે યુઝ કરી લેવાની પહેલાં આપણે બનાવીએ ઇન્સર્ટની હા ના એટલે રોયલ એપમાં જઈને હું અહીંયા હા લે છે રેકોર્ડિંગ એમાં ઇન્સર્ટ નામની એક ફાઇલ છે એમાં કોડિંગ તમારે નહીં કરવાનું આખું કોડિંગ મેં અહીંયા કરેલું જ છે બરાબર તમારે ખાલી ચેન્જીસ કરવાના એની અંદર ઓકે શું ચેન્જીસ કરવાના તો અહીંયા તમારે ડેટાબેઝનું નામ તો ડેટાબેઝનું નામ શું છે આપણે રોયલ એન્ડ્રોઇડ બરાબર તો અહીં શું લખવાનું રોયલ એન્ડ્રોઇડ પછી આ લોકલ હોસ્ટનું લોકલ હોસ્ટ રહે રૂટનું રૂટ રહે હવે કયા કયા ફિલ્ડ આપણે એન્ટર કરવાના છે તો જો પીએચપીમાં લેફ્ટ સાઈડ જે છે ને બધા વેરિયેબલ છે આનું નામ તમે ગમે તે લખી શકો બરાબર હવે સેમ કયા આવે તો આ ટેબલના ફિલ્ડ છે તો ટેબલમાં આપણે શું બનાવ્યું છે નેમ ઇમેલ અને પાસવર્ડ તો શું છે અહીંયા નેમ ઇમેલ અને પાસવર્ડ પછી ઇન્સર્ટની ક્વેરી શું બને કે ઇન્સર્ટ ઇન્ટુ શું નામ છે એનું સ્ટુડન્ટ જ છે બરાબર સ્ટુડન્ટ પછી નેમ ઇમેલ અને પાસવર્ડ જે આપણા ત્રણ ફિલ્ડ છે પછી શું આવશે વેલ્યુઝ વેલ્યુઝની અંદર આ ત્રણ ફિલ્ડ ડોલર નેમ ડોલર ઇમેલ ડોલર પાસવર્ડ એટલે કે આ ત્રણ યુઝર ત્રણ વેલ્યુ આ યુઝર દ્વારા એન્ટર થશે જ્યારે આ ફાઇલને કોલ કરશું ત્યારે બરાબર એટલે ડોલર નેમ ઇમેલ અને પાસવર્ડ જે બી એન્ટર થઈ જાય એના પછી મને રિઝલ્ટ બતાવે શું બતાવે કે ભાઈ એન્ટર થઈ ગયું બરાબર એરેની કંઈ જરૂર નથી અહીંયા બરાબર પણ એનું ફોર્મેટ શું આવું મને અહીંયા જેસન જોઈએ શું જોઈએ જેસન કારણ કે એનું ફોર્મેટ સ્ટ્રિંગ જોઈએ મારે બરાબર
તો શું કરું છું અહીંયા રન કરવા માટે કે ભાઈ લોકલ હોસ્ટ, પછી કયું ફોલ્ડર છે આપણી પાસે, રોયલ એપ નામનું ફોલ્ડર છે, એની અંદર કઈ ફાઇલ છે, ઇન્સર્ટ ડોટ પીએચપી આવી ગઈ. શું કહે છે હવે આપણને કે ભાઈ ત્રણ ફિલ્ડ તમે જે બનાવ્યા તો એન્ટર કર્યા નથી, તો એન્ટર કરવા માટે શું કરવાનું અહીંયા તમે અહીંથી ચેક કરી શકો, ભાઈ ક્વેશ્ચન માર્ક શું કરવાનું પહેલાં, ક્વેશ્ચન માર્ક, પછી શું કહે છે નેમ, તો અહીં ચેક કરીએ આપણે, નેમ ઇઝ ઇક્વલ ટુ રોયલ એપ, પછી એન્ડ કરવાનું બીજા ફિલ્ડ માટે શું છે, પછી ઈમેલ રોયલ એપ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હા ના, પછી પાછું એન્ડ કરો ત્રીજા ફિલ્ડ માટે પાસવર્ડ 1 2 3 થઈ ગયું એન્ટર. જો એન્ટર થઈ ગયું ને આપણે બતાવ્યું બીજો છે ને, હવે ડેટાબેઝમાં ચેક કરશું તો તમને આ રીતે આપશે, જો છે થઈ ગયું એન્ટર, ત્રીજી વખત દબાવશો ત્રીજી વખત આવશે, જો આવી ગયું અહીંયા પણ એન્ટર થઈ જશે, થઈ ગયું. એટલે જે તમને ફાઇલ આપું એમાં ખાલી તમારે કયા કયા ફિલ્ડ એન્ટર કરવાના છે અને ઇન્સર્ટની ક્વેરી જે બનાવો છો તમે નોર્મલી એસક્યુએલની અંદર, એ બાકી અંદર કંઈ ચેન્જ નહીં કરવાનું, બરાબર. આ થયું ડેટા ઇન્સર્ટ, શું કહેવાય, ડેટા, ખબર પડી ગાઈસ? હલો, ઓકે, હવે ડેટા શો કરવાનો, શું કરવાનું, ડેટા શો. તો શો માટે બી એક ફાઇલ આપી દઉં તમને, તો પહેલાં તો શું કરી દેવાનું, કનેક્શન આપણું છે ને સેમ કરી દેવાનું. કનેક્શનવાળી ફાઇલ કઈ છે, આ ફાઇલ છે, એ કોમન કરી દેવાના, એટલે શું છે એ વાંધો ના આવે. પછી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, શું નામ છે ફાઇલનું, શો ડોટ પીએચપી, અહીંયા શું લખવાનું, બધું હટાવી દો અને એપ પછી શું લખવાનું, શો ડોટ પીએચપી, આવી ગયું. આ બધા ડેટા ખાલી શો કરશે, એન્ટર નહીં કરવાના, ખાલી શો કરવા માટે, બરાબર. પછી આવશે અપડેટ, તો અપડેટ અને ઇન્સર્ટ બંને સેમ છે, તો અપડેટમાં શું છે, પેલા ડેટાબેસનું નામ કોપી કરી લઈએ આપણે, એ અપડેટમાં અહીંયા મૂકી દઈએ, બરાબર. હવે અપડેટમાં શું જોઈએ, મને ખાલી આઈડી જોઈએ, જો છે ને કે અપડેટ ટેબલ નેમ સેટ નેમ, એ આ નેમ લીધું આપણે યુઝર પાસેથી, ઈમેલ લીધું, પાસવર્ડ લીધું અને આઈડી લીધું, કયા નંબરનું આઈડી તમારે અપડેટ કરવું છે. તો અહીં શું કરું, અપડેટ ટેબલ નેમ સેટ નેમ ઇઝ ઇક્વલ ટુ ડોલર નેમ ડોલર ઈમેલ ડોલર પાસવર્ડ વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ડોલર આઈડી. અપડેટ થઈ જાય એટલે પછી આપણને પાછું બતાવે કે ભાઈ અપડેટ થઈ ગયું. તો અહીંયા આપણે શું કરશું, અપડેટ ડોટ પીએચપી, બરાબર. એના પછી શું કરવાનું અહીંયા, કે ક્વેશ્ચન માર્ક, કે નેમ મારે એબીસી જોઈએ, ઈમેલ મારે એબીસી એટ ધ રેટ જીમેલ જોઈએ, એન્ડ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5, પછી એન્ડ આઈડી આપવાનું, ભાઈ કયા આઈડી અપડેટ કરવું છે, ભાઈ 3 નંબરનું. તો 3માં અત્યારે શું છે, રોયલ એપ એ ચેન્જ થઈ જાય, બરાબર. નેમ નેમ એબીસી થવું જોઈએ, એન્ડ આઈડી ઇઝ ઇક્વલ ટુ 3. ના ચેન્જ થયું, જોઈ લઈએ એકવાર. અપડેટ ટેબલ નેમ સેટ નેમ ઈમેલ પાસવર્ડ વેર આઈડી,
થઈ ગયો. અહીંયા ચેક કરો, થઈ ગયું ચેન્જ અપડેટ. હવે શું બાકી રહ્યું? ડિલીટ. તો ડિલીટમાં બી સેમ છે. આપણે ખાલી ડેટાબેઝ ચેન્જ કરી દઈએ. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર આઈડી, બરાબર. આમાં ખાલી આપણે ડિલીટ ડોટ પીએચપી ક્વેશ્ચન માર્ક આઈડી ઇઝ ઇક્વલ ટુ 3 નંબરનું આઈડી જાય. કયું? અહીંયા ગયું. ડિલીટ આઈડી નંબર 2 ગયું. કયું? આમાંથી ગયું. ખબર પડી ગઈસ આઈડિયા. એટલે આ શું છે, પહેલાં બેકએન્ડ બનાવ્યું. એટલે આપણે આજે શું કર્યું કે અહીંયા ડેટાબેઝ બનાવ્યો, પછી એની એપીઆઈ બનાવી. એપીઆઈની અંદર તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની ગાઈસ, ખાલી ક્વેરી ચેન્જ કરવાની અને ઉપર તમારા જે ફિલ્ડ હોય એ પ્રમાણે બનાવી દેવાનું. ખાલી ધ્યાન ફિલ્ડમાં શું રાખવાનું છે, અહીં તમે ગમે તે નામ રાખી શકો, હે ને. આ લેફ્ટ સાઈડ દેખાય છે ને, આ તમે ગમે તે નામ રાખી શકો. ખાલી અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા ટેબલનું નામ જે હોય ને એ પ્રમાણે રાખવાનું, અને અહીંયા બી તમારે ટેબલ પ્રમાણે રાખવાનું. આ વેરિયેબલ છે, વેલ્યુઝ છે, બરાબર. બોલો બોલો. જો બેકએન્ડમાં તમારે છે ને, બેકએન્ડની અંદર તમારે કંપનીમાં પીએચપી જ આવશે, બરાબર. કમ્પલસરી પીએચપી જ આવશે, પીએચપી કા લાર આવે. અને કંપનીમાં તમારે આ વસ્તુ નથી બનાવવાની, તમારે ફક્ત એન્ડ્રોઈડ પર જ કામ કરવાનું હોય. અને એમાં ઓલમોસ્ટ ડેવલપરો બધા 80-90% પીએચપીના જ મળશે તમને એપીઆઈ ડેવલપમેન્ટ માટે. કારણ કે જાવાના ડેવલપમેન્ટમાં શું છે કે તમારે એની તરફ કામ વધી જશે. જો તમને ફાવતી હોય તો બનાવી શકો છો, પણ એની અંદર થોડું કામ વધી જશે. કારણ કે આની આખી રિવર્સ પ્રોસેસ તમારે વિચારવી પડશે, જેસન એન્કોડ ને ડીકોડ બે. ખબર પડી? હા, જો તમને ફાવતું હોય, જો જેસન એન્કોડ ડીકોડ ફાવતું હોય સ્પ્રિંગમાં, તો એન્ડ્રોઈડને કોઈ વાંધો નથી. એને ખાલી જેસનથી મતલબ છે. શેનાથી મતલબ છે? જેસન. એટલે એને આ ટાઈપનું આઉટપુટ જોઈએ બસ, ખાલી. હા, તો બી ચાલે. એને આ ટાઈપનો રિસ્પોન્સ જોઈએ બસ. આ મોંગોડીબી જો તમને ફાવતું હોય અને આ ટાઈપનો જો રિસ્પોન્સ આપતો હોય તમને, તો એ યુઝ કરી શકો તમે, બરાબર. એને હે મોંગોડીબી એટલે એકચ્યુઅલી બેકએન્ડમાં મારું કામ નથી. હા, કારણ કે હું છે ને મેઇન ફ્રન્ટ પર કામ કરું છું. જો તમને ફાવતું હોય મોંગોડીબી, હે ને, તો આપણે એમાં થોડું પ્રેક્ટિસ કરી શકીએ કે ભાઈ તમે કઈ રીતે મને ડેટા આપો છો, અથવા તમે કોઈ એમાં માસ્ટરી હોય મોંગોડીબીમાં તો તમે મને ડેટા આપી શકો, તો પછી એમાંથી તમને પાર્સ કરાવવા શીખવાડી શકું, તો પછી એ પ્રમાણે કરીએ, બરાબર. એટલે આજે તમારે ડેટાબેઝ બનાવવાનો બેકએન્ડ અને એના એપીઆઈસ બનાવવાના, બરાબર. આ ચાર ચાર એપીઆઈ તમને આપી દઉં છું.